નમસ્કાર મિત્રો, હેલો કાનૂનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાથે આ એક ફોન ઇન લાઇવ કાર્યક્રમ છે. આજનો જે વિષય હોય એ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો કે આપની કોઈ મૂંઝવણો હોય તો ઉપસ્થિત નિષ્ણાતોને આપ ટેલિફોનના માધ્યમથી પૂછી શકો છો. મિત્રો, કાયદાની જોગવાઈઓ દરેક ક્ષેત્રને સ્પર્શે છે. જન્મથી મૃત્યુ સુધી અને ત્યારબાદ પણ નિર્દેશ આપતો કાયદો તમામ પ્રકારના શિક્ષણના સ્તરને પણ સ્પર્શે છે. શાળામાં અમુક કિલો વજન ધરાવતું દફતર ઉચકીને જતા બાળકને જોઈએ અને કોલેજમાં એકાદ નોટબુક કે ખાલી હાથે જતા વિદ્યાર્થીને જોઈએ ત્યારે પણ આપણને પ્રશ્ન એ થાય કે શું ઉચ્ચ શિક્ષણને પણ કાયદાના નિયમો ખરા? ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશથી પદવી સુધી નિયમો કોણ નક્કી કરે? ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સમાનતા ખરી કે કેમ? ચર્ચા કરીશું અને જાણીશું આજના અંકમાં. આ વિશે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને લો ફેકલ્ટીના પૂર્વ ડીન શ્રી વી એચ દીક્ષિત સાહેબ. નમસ્તે દીક્ષિત સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે લો કોલેજના પ્રિન્સિપાલ અને લો ફેકલ્ટીના ડીન શ્રી આર બી મહેતા સાહેબ. નમસ્તે મહેતા સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. દીક્ષિત સાહેબ, જ્યારે શિક્ષણની વાત કરીએ અને ઘણા બધા સ્તર વિશે વિચારીએ, જો ઉચ્ચ શિક્ષણને વિચારીએ તો એને કાયદાની કઈ જોગવાઈઓ અસર કરે છે? ઉચ્ચ શિક્ષણની બાબતમાં આપણે ત્યાં જે જોગવાઈઓ છે એ પ્રમાણે એ અંગેના કાયદાઓ કરવાની સત્તા કેન્દ્ર સરકારને છે. સાથે સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન કે જે બધી યુનિવર્સિટીઓને રેગ્યુલાઇઝ કરે છે એને પણ એ બાબતમાં સત્તા આપવામાં આવેલી છે. એટલે ઉચ્ચ શિક્ષણ લેનાર માટે કે જે માધ્યમિક ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ પૂરું થાય પછીના જે શિક્ષણ છે એ શિક્ષણ માટે આપણા દેશમાં ઘણી બધી સવલતો છે અને એનું રેગ્યુલાઇઝેશન કરવા માટેની આ જોગવાઈઓ પણ અમલમાં છે. જી જી મહેતા સાહેબ, જ્યારે ઉચ્ચ શિક્ષણને કાયદાની જોગવાઈઓ સાથે સાંકળીએ તો દીક્ષિત સાહેબે કહ્યું એ પ્રમાણે કેન્દ્ર સ્તરથી માંડી અને રૂટ લેવલ સુધી શું છે આખી વ્યવસ્થા અને કયા કાયદાના નિયમો છે, આપ જરા વિસ્તૃત રીતે સમજાવશો? ચોક્કસ અમરભાઈ. હવે અહીંયા આપણે એ ખાસ ધ્યાન રાખીએ કે બંધારણ, ભારતનું બંધારણ, એ ઇટ ઇઝ ધ લો ઓફ ધ લેન્ડ, સોર્સ બધાનો એ છે. બંધારણના સાતમા પરિશિષ્ટમાં યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ, એટલે કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદી, એ ત્રણ યાદી છે. એ પૈકી કેન્દ્ર યાદીની એન્ટ્રી 66 એ ચોક્કસપણે એમ કહે છે કે ઉચ્ચ શિક્ષણના બાબતે કાયદા ઘડવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને જ રહેશે, તે ઉપરાંત ટેકનિકલ શિક્ષણ અને રિસર્ચ માટેનું. તો આ અન્વયે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી એને આ આખી બાબતો ઉચ્ચ શિક્ષણની એના હસ્તક હોય છે, મિનિસ્ટ્રી ઓફ એચઆરડીના હસ્તક હોય છે. એ ઉપરાંત યુજીસી એક્ટ 1956 છે જેના અન્વયે રેગ્યુલેશન મેકિંગ પાવર્સ પણ સેક્શન 26 આપવામાં આવ્યા છે. તો આ પાવર્સનો ઉપયોગ કરી યુજીસી વખતો વખત રેગ્યુલેશન નક્કી કરે છે, જેમાં ધોરણોમાં એ પણ આવે છે કે શિક્ષકની એટલે કે ઉચ્ચ શિક્ષણ માટેના ટીચર્સની લાયકાત, આચાર્યની લાયકાત અને ત્યારબાદ જે શિક્ષણ સાથે સંકળાયેલા દરેક સ્ટેક હોલ્ડર્સ એટલે કે લાઇબ્રેરિયન, ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર, બધાની લાયકાતો એમાં નક્કી થાય છે. તો આ એક સરસ માળખું છે. સાથે વખત વખત યુજીસી એવી ગાઇડલાઇન પણ નક્કી કરે છે કરિક્યુલમને સંબંધી કે સિલેબસ કેવો હોવો જોઈએ, એનું મોડેલ રૂપરેખા આપે છે. તે રૂપરેખાને અનુલક્ષી અને યુનિવર્સિટી, વિવિધ યુનિવર્સિટીઓ પોતાની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોતપોતાની અભ્યાસ સમિતિ દ્વારા આ સિલેબસ નક્કી કરે છે. એટલે મહેતા સાહેબ, જો રાજ્ય સ્તરે વિચારવામાં આવે તો એ કયા નિયમો હેઠળ અને કયા અધિકારિક સ્તરેથી એનું નિયંત્રણ થાય છે? રાજ્ય સ્તરની હવે વાત કરીએ તો યુજીસીએ તો ગાઇડલાઇન આપી દીધી છે, એ પ્રમાણે એનું અમલીકરણ કરવાનું કાર્ય વિવિધ યુનિવર્સિટીનું એકેડેમિક તબક્કે હોય છે. અને સાથે જે ગ્રાન્ટ કે અનુદાન મળતા હોય તો અનુદાન એ રાજ્ય સરકાર આપે છે. તો અહીં આપણે પહેલા એકેડેમિકની વાત કરીએ તો એમાં યુનિવર્સિટીમાં, દરેક યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝ વિવિધ વિષયોની હોય છે કે જેમાં જુદા જુદા વિષયો સંબંધી નિષ્ણાતો અલગ અલગ કોલેજમાંથી યુનિવર્સિટીમાં આવે, તે પોતાનું જે એકેડેમિક એક્સેલન્સ છે તે ધ્યાનમાં રાખી અને સિલેબસમાં શું શું નવતર ઉમેરવા જેવું છે તે કહે છે. તેના ઉપરથી જે તે વિભાગની વિષયની ફેકલ્ટીમાં આ આખે આખો મુસદ્દો જાય કે સિલેબસમાં આ રીતે ફેરફાર કરવા ઉચિત છે, કારણ કે બદલાતા જતા સમય તથા વિદ્યાર્થીઓની માંગને અનુલક્ષીને. ફેકલ્ટી આને એપ્રૂવ કરે સુધારા વધારા સાથે, પછી આગળની યુનિવર્સિટીની અભ્યાસ સમિતિ જેને એકેડેમિક કાઉન્સિલ કહેવામાં આવે છે તેમાં જાય છે અને એકેડેમિક કાઉન્સિલ આ સુધારાને મંજૂરી આપે
ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી પસાર થઈ અને જે તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમાં અનુમોદન આપે છે. આ પ્રમાણે સિલેબસ નક્કી થાય છે અને તૈયાર થવા. જી જી, આપણી સાથે સુરેન્દ્રનગરના એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ, નમસ્તે. હા નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા સર, હું એમ કહું છું કે જો એમએસસી કરી લીધું છે બરાબર. જી હા સર, નમસ્કાર. જી સર, અત્યારે જો એમએસસી મારે કરવાનું છે. જી તો સર, એમએસસી માં કોઈ ગવર્નમેન્ટ કોઈ લોન કે સહાય મળી શકે? મહેતા સાહેબ, કોઈપણ પ્રકારનું જ્યારે ઉચ્ચ શિક્ષણ વિચારવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓની કેલિબર ખૂબ સારી હોય છે, એમની ગુણવત્તા ખૂબ સારી હોય છે, પણ ક્યાંક એમને આર્થિક સહાયની જરૂર પડતી હોય છે. તો શું એમાં કોઈ યોજના છે ખરી સરકારને કે રાજ્ય સરકાર આ બધી, ધારો કે જે એસસી એસટી કે એસઈબીસી કેટેગરી, આ ત્રણ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે તો સહાય, નાણાકીય સહાય આપે જ છે. અને સાથે હવે દરેક કોલેજ લેવલે પણ એ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે કોલેજમાં જ તમારે જઈ અને આ ફોર્મ ભરવાનું હોય છે. કોલેજ ઓનલાઈન એન્ટ્રી કરી અને રાજ્ય સરકારમાં બધી બાબતો મોકલે છે, તેની સ્ક્રુટિની થાય છે અને ત્યારબાદ જો બીજે ક્યાંયથી ગ્રાન્ટ ન મેળવતો હોય વિદ્યાર્થી તો રાજ્ય સરકાર તેમને આપે છે. પ્રશ્ન આ રહ્યો કે એમએસસી એટલે કે હાયર એજ્યુકેશન, જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે, તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સીધે સીધી રાજ્ય સરકાર ગ્રાન્ટ હાલ નથી આપતી, પણ આ સાથે જો વિદ્યાર્થી પોતે કંઈક થોડો ઘણો વિજિલન્ટ હોય તો દરેક યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસની ને એ બધી હવે વ્યવસ્થા છે કે વિદ્યાર્થી અર્ન વાઇલ લર્ન, એટલે કે ભણતા ભણતા જ આજીવિકા મેળવી શકે, તેને સપોર્ટ કરી શકે, એટલી જોગવાઈ તો હોય જ છે. જી જી, આપણી સાથે જામનગરના એક દર્શક મિત્ર તરલાબેન જોડાઈ રહ્યા છે. જી તરલાબેન, નમસ્તે. નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, ઉચ્ચ શિક્ષણ અંદર અનામત કે આરટીઈ લાગુ પડે છે? જ્યારે આ બધા પ્રશ્નો કાયદાના આવે છે તો તરલાબેન એમ પણ જાણવા માંગે છે કે જે જુદા જુદા કાયદાની જોગ, જેમ કે રાઇટ ટુ એજ્યુકેશનની વાત છે, તો શું એ જે પ્રાથમિક સ્તરે તો એની વાત સંભળાય છે માધ્યમિક સ્તરે, તો હવે એ શું ઉચ્ચ શિક્ષણને એ લાગુ પડે ખરી? ચોક્કસ, રાઇટ ટુ એજ્યુકેશન પ્રાથમિક સ્તરે લાગુ પડે છે કારણ કે તે 6-14 વર્ષના બાળકો માટેનો કાયદો છે. પરંતુ અનામતની વ્યવસ્થા જે કહ્યું મેડમે એ પ્રમાણે, એ તો રાજ્ય સરકારનો જે છે અને મંડળ કમિશનની જોગવાઈ છે, તે દેશની દરેકે દરેક યુનિવર્સિટી અને કોલેજમાં લાગુ પડે. દીક્ષિત સાહેબ, હવે જ્યારે વાત આખી જે સિલેબસ નક્કી કરવાનો છે એ કેવી રીતે થાય છે, કેવી રીતે યુજીસીથી યુનિવર્સિટી સુધી એની મંજૂરી પહોંચે છે, એ તો મહેતા સાહેબે કહ્યું, અમને એ જણાવશો સાહેબ કે આ યુનિવર્સિટીની રચના કેવી રીતે થાય અને કોલેજ એની જો અંડરમાં હોય તો એ માળખું કેવી રીતે માન્ય કરવામાં આવે? યુનિવર્સિટી માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એ ફાઇનલ ઓથોરિટી છે અને એની એફિલિએટેડ કોલેજ, સંલગ્ન કોલેજો છે, સંલગ્ન કોલેજો એની સાથે જોડાય છે. જ્યારે આપણે આઝાદ નહોતા ત્યારે મુંબઈ ઇલાકામાં માત્ર એક જ મુંબઈ યુનિવર્સિટી હતી, એ સિંધ સુધી અમલમાં આવતી હતી. અત્યારે તો હવે યુનિવર્સિટીઓ ઢગલાબંધ યુનિવર્સિટીઓ થઈ ગઈ છે અને એનું એફિલિએશન એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સાથે કરવામાં આવે છે. સિલેબસનો જ્યાં સવાલ છે, ત્યાં સુધી જ્યારે આપણે એક પ્રજાને એક દેશની વાત કરતા હોઈએ ત્યારે હું અંગત રીતે એવું માનું છું કે જુદા જુદા અભ્યાસક્રમો જુદી જુદી યુનિવર્સિટીઓમાં જુદા જુદા લેવલે ચાલે, એના કરતાં જો એવું કોઈક માળખું ગોઠવવામાં આવે કે રાષ્ટ્રીય કક્ષાએ જનરલ એવી ગાઈડલાઇન્સ નક્કી થાય કે સિલેબસ પ્રમાણે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે, તો જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય છે કે અમુક વિદ્યાર્થીઓ અમુક રાજ્યમાંથી આવતા હોય તો અમુક બાબતોને એમને ખ્યાલ ન હોય કારણ કે એમને ભણાવવામાં આવતી ન હોય, અને એ વખતે જ્યારે કોમન ટેસ્ટનો સવાલ આવે ત્યારે કોમન ટેસ્ટની અંદર અમુક રાજ્યના વિદ્યાર્થીઓને ક્યાં તો ફાયદો થાય છે ક્યાં તો નુકસાન થાય, એ સંજોગોની અંદર જો ઓલ ઇન્ડિયા લેવલે કોઈક એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે સરકાર દ્વારા, આપણે જ્યારે વન નેશનની વાત કરીએ છીએ ત્યારે જો એ રીતે ગોઠવવામાં આવે, પ્રાદેશિક જે મર્યાદાઓ છે કે પ્રાદેશિક જે વિશિષ્ટતાઓ છે એને મહત્વ આપીએ, પણ એવી રીતે જો સિલેબસ ગોઠવવામાં આવે તો હું માનું છું કે જે આપણી જે રાષ્ટ્રીય એકતાની વાત છે એ વધારે મજબૂત થઈ શકે, અને તો જ કદાચ એવું શક્ય બને કે ગુજરાતનો એક વિદ્યાર્થી ફિઝિક્સ
નો સબ્જેક્ટ જે રીતે ભણતો હોય એ જ રીતે બિહાર કે ઉત્તર પ્રદેશ નો પણ વિદ્યાર્થી એ જ રીતે ભણતો હોય. આજે કાયદાનું કાયદાનું શિક્ષણમાં જુઓ તો ઓલ ઇન્ડિયા લેવલે એક સરખો જ સિલેબસ હોય છે અને એ રીતે ભણાવવામાં આવે છે. તો બીજા બધા ફેકલ્ટીની અંદર એક શા માટે દાખલ ના થઈ શકે એ માટે સરકારે વિચાર કરવો જોઈએ અને નિષ્ણાતોની કમિટી નિમી અને આ બાબતમાં જો સરકાર વિચાર કરે તો રાષ્ટ્રીય એકતાનો જે સવાલ છે, ઇન્ટિગ્રેશનનો સવાલ છે, એ વધારે સારી રીતે આપણે ઉકેલી શકીએ એવું અંગત રીતે. આપણી સાથે સિદ્ધપુરના એક દર્શક મિત્ર મનુજી જોડાઈ રહ્યા છે. જી મનુજી નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે મારી બેબી સાહેબ બીજા મહિલા કોલેજમાં ભણતી હતી તો જે શિષ્યવૃત્તિ મળે ને અમે ઓબીસી માં આવીએ ઠાકોર તરીકે, તો છેલ્લા બે વર્ષથી એ શિષ્યવૃત્તિ મળેલી નહીં કારણ કે એનું સીધું કોલેજ તરફથી જ આપણે એકાઉન્ટ છે બેંકમાં, ત્યાંના બેંકમાં. એટલે મેં હમણાં તપાસ કરી હતી. બીજો એ પ્રશ્ન જ્યારે સ્કોલરશીપ જી હા, અને બીજો એક પ્રશ્ન એ હતો સાહેબ કે હાલ જે કોમ્પ્યુટર શીખી રહી છે કારણ કે અમારે એટલું બધું અમે સુખી નહીં એટલે ફી ભરીને 3,000 રૂપિયા ભરીને શીખીએ. કારણ અમે આપડે ભાઈ દિલીપજી વિરાજી ઠાકોરે એવી જાહેરાત કરી હતી કે બાળકીઓ ભણાવવા માટે કોમ્પ્યુટર શીખવા માટે અમે કોમ્પ્યુટર આપીએ છીએ સરકાર તરફથી. જ્યારે સ્કોલરશીપની વાત આવે છે તો એ શું દરેક યુનિવર્સિટી અને દરેક કોલેજના સ્તરે એ એમનો આગવો નિર્ણય હોય છે? ના, સ્કોલરશીપમાં અને જે આ ભાઈએ વાત કરી SC-BC કેટેગરીના વિદ્યાર્થીઓ કે SC-ST કેટેગરીના વિદ્યાર્થીઓ, એના માટે રાજ્ય સરકાર જ સ્કોલરશીપનું માળખું નક્કી કરે છે. અને હવે તો એટલું સરસ સુવ્યવસ્થિત વ્યવસ્થા થઈ ગઈ છે કે રાજ્ય સરકારે કોલેજ તરફથી ઓનલાઈન એન્ટ્રી કરી અને એ પોર્ટલમાં મૂકવાની હોય છે. તો આ વિદ્યાર્થીનીએ જો તેની માહિતી પૂરેપૂરી આપી હોય કે કોઈ પણ વિદ્યાર્થીએ તો તેને નિશ્ચિત સમયે સ્કોલરશીપ મળી જ જાય છે. જો કંઈક બાકી હોય, ક્ષતિ રહી ગઈ હોય તો હવે રાજ્ય સરકાર કોલેજનું પણ ધ્યાન દોરે છે અને કોલેજ ઇન ટર્ન જે તે વિદ્યાર્થીને કહે છે કે તમારે આ ડોક્યુમેન્ટ હજી જમા કરાવવાના બાકી છે, નિયત સમયમાં આપી જાઓ, અને તો પણ ના આપે તો 2 કે 3 વર્ષ સુધી રાજ્ય સરકાર આ એક્સટેન્ડ કરી આપે છે, વધારી આપે છે મુદત. કારણ કે રાજ્ય સરકારનો ઉદ્દેશ આ સામાજિક આર્થિક સામાજિક રીતે પછાત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો છે. એટલે આમાં ક્યાંક કંઈક ત્રુટી રહી ગઈ હોય તો જ શિષ્યવૃત્તિમાંથી વંચિત રહી શકે. જી મહેતા સાહેબ અને દીક્ષિત સાહેબ, આપની સાથેની ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઉચ્ચ શિક્ષણ અને કાયદો એ વિષય પર, અને આ વિષય આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને લો ફેકલ્ટીના પૂર્વ ડીન શ્રી VH દીક્ષિત સાહેબ અને લો કોલેજના પ્રિન્સિપાલ તથા લો ફેકલ્ટીના ડીન શ્રી RV મહેતા સાહેબ. આપણી સાથે ધોળકાના એક દર્શક મિત્ર શ્યામજીભાઈ જોડાઈ રહ્યા છે. જી શ્યામજીભાઈ નમસ્તે. નમસ્તે શ્યામજીભાઈ, નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. હું ધોળકા તાલુકાના કોટ ગામથી બોલું સાહેબ. જી. અને 2017માં ગઈકાલ 12મું ધોરણ પાસ કર્યું મારા બાબાએ કોમર્સ સાથે. એના એડમિશન માટે અમે ઘણા ધોળકા ધક્કા ખાધું. ધોળકા એક જ કોલેજ છે, અમારા અહીંથી 25 કિલોમીટર દૂર થાય. હવે એ માટે ઘણા બુકલેટ ને કઈક ઓનલાઈન ફોર્મ ભર્યા, બધું થયું પણ સિલેક્શન ના થયું કોલેજમાં. કયા વિષય આધારિત એમને એડમિશન લેવાનું હતું? એકાઉન્ટ. એકાઉન્ટ બાબતે. એ માટે અમે ઘણા ધક્કા ખાધા અને લગભગ 25-1 વખત કોલેજમાં ગયા છે. તો બેન કે આચાર્ય હતા તો એ કે પછી છેલ્લે એમને ના પડતું કે એડમિશન નહીં થાય. કારણ શું જણાવ્યું? કારણ અહીંયા બધી સીટ અહીંયા બુક થઈ ગઈ કે અમારે, અને પ્રોફેસરો નો પગાર જ અમે અમારા રીતે ચૂકવીએ છીએ કે. મહેતા સાહેબ જયારે આ બધા પ્રશ્નો આવે છે કે કોઈ અમુક કોલેજ જયારે એડમિશન માટે ઇનકાર કરે કે એવા કોઈ પણ પ્રશ્નો આવે, અને જ્યારે એમણે કહ્યું કે આચાર્ય મેડમે એવું કહ્યું કે અમે પ્રોફેસર્સનો પગાર અમે ચૂકવ્યો, તો શું આ સરકારી કોલેજ અને ખાનગી કોલેજ એ બંને માટે પણ પાછા કાયદા અને એના નિયમો અલગ લાગુ પડે છે? ના, એકેડેમિક અને બાબતમાં બંને કોલેજોના કાયદા સરખા જ છે. બીજું એક પ્રશ્ન અમરભાઈ આ ભાઈના પ્રશ્નના સંદર્ભમાં જણાવી દઉં કે હવે ગુજરાત યુનિવર્સિટી અને લગભગ તમામ યુનિવર્સિટી ક્રમશઃ શરૂ કરશે, સેન્ટ્રલાઇઝ એડમિશન સિસ્ટમ શરૂ કરી છે. એટલે આમાં કોઈ વિદ્યાર્થીએ એક કોલેજમાં જવાનું નથી હોતું, કેમ કે દરેકે દરેક કોલેજમાં જાય તો 10-15 દિવસ તો મિનિમમ 15-20 કોલેજમાં
જતા થાય, એના બદલે તેણે ઓનલાઈન ઇન્ફોર્મેશન બુકલેટ પણ આવે છે, એની માહિતી પુસ્તિકાનું સારાંશ દરેક કોલેજ ઉપર હોય છે. અત્યારે પણ આ ભાઈની બીકોમની ઓનલાઈન એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, તેઓ બુકલેટ લઈ, પિન નંબર લઈ અને ઓનલાઈન એન્ટ્રી એકવાર કરી દે જી, તો એડમિશન તો મહેતા સાહેબ આપે જે કહ્યું એ પ્રમાણે ઓનલાઈન જો પિન નંબર લેવાનો હોય અને એ અંગે કોઈ ફી ચૂકવવાની હોય કોઈ પણ પ્રકારના ઉચ્ચ શિક્ષણમાં એડમિશન માટે, તો જો શું એમને એડમિશન ન મળે તો એ જે ફી ચૂકવી હોય પરત મળે ખરી? આ તો 125 રૂપિયા ટોકન આપી અને પ્રોસેસની ફી જ આપવાની હોય છે અમરભાઈ, એટલે આમાં કંઈ પરતનો એટલો બધો સવાલ નથી આવતો. પણ એની સામે આ ઓપ્શન 25-30 કોલેજના વિદ્યાર્થીને મળી શકે છે કે તેણે જેટલા ફોર્મ ભર્યા હોય ઓપ્શન એમાં એની પર્સન્ટેજ જોઈ અને જો ઓછું મેરિટ હોય તો તેણે પસંદગી કરેલી સારી કોલેજ કરતા થોડી ઓછી સારી કોલેજમાં પણ મળે છે. આપણી સાથે અમદાવાદના એક દર્શક મિત્ર મિલનભાઈ જોડાઈ રહ્યા છે. જી મિલનભાઈ નમસ્તે. હા જી નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. હા જી સરજી, મારો પ્રશ્ન એ છે, અત્યારે હાલ મેં ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું છે અને ડિગ્રી માટે મારે એડમિશન લેવાનું છે, બરાબર? તો ડિગ્રી માટે એડમિશનમાં મારે ગવર્નમેન્ટ યુનિવર્સિટી પસંદ કરવી કે ડીમ યુનિવર્સિટી પસંદ કરવી, અથવા યુનિવર્સિટી પસંદ કરવી તો કયા બેઝિસ પર પસંદ કરવી, પ્લેસમેન્ટ લેવલ પર કે? મિલનભાઈ આજના આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર અવસર છે કે આપણી પાસે ઘણા બધા લાંબા સમયના અને ઘણા વર્ષોના અનુભવી દીક્ષિત સાહેબ અહીં ઉપસ્થિત છે. દીક્ષિત સાહેબ, જ્યારે વિદ્યાર્થીઓને અત્યારે જ્યારે ઘણી બધી તક મળી છે, ઘણા બધા ઓપ્શન મળ્યા છે, તો સાથે મૂંઝવણ પણ વધી છે કે મારે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ અને કયા પ્રકારનો મારે કોર્સ સિલેક્ટ કરવો જોઈએ, તો કઈ યુનિવર્સિટીમાં જવાય કે ડીમ્ડ યુનિવર્સિટીમાં જવાય, એ અંગે જો એમની મૂંઝવણ હોય તો આપ શું કહેશો? એમાં એવું છે, એમને ડિપ્લોમા કરેલો છે પણ કયા સબ્જેક્ટમાં ડિપ્લોમા કર્યો છે એની માહિતી આપણી પાસે નથી. હવે ડિપ્લોમાથી ડિગ્રીમાં કન્વર્ટ થવા માટેની જે જોગવાઈઓ હોય યુનિવર્સિટી એ પ્રમાણે જે જોગવાઈમાં લાગુ પડતા હોય તો એ જઈ શકે છે. એટલે ખરેખર તો એ કયા સબ્જેક્ટમાં એમણે ડિપ્લોમા કર્યો છે એના ઉપરથી એ નક્કી કરી શકે છે. અને બીજું, દરેક યુનિવર્સિટીની અંદર આ અંગેની પૂરેપૂરી માહિતી અવેલેબલ હોય છે. હવે તો હું માનું છું ઓનલાઈન પણ એ બધી માહિતી અવેલેબલ હોય છે, એટલે એ માહિતી ઉપરથી એ નક્કી કરી શકે કે એમને ક્યાં જવું છે અને ક્યાં એડમિશન મળી શકે એવું છે. જી જી મહેતા સાહેબ, જ્યારે કોઈ પણ પ્રકારની કાયદાની જોગવાઈઓ લાગુ પડતી હોય તો હંમેશા એવું જોવા મળ્યું છે કે કેટલીક જોગવાઈઓ આદેશાત્મક પણ હોય અને કેટલીક જોગવાઈઓ પ્રતિબંધાત્મક પણ હોય. તો જ્યારે ઉચ્ચ શિક્ષણને ધ્યાનમાં રાખીએ અને સાથે કાયદાને વિચારીએ તો આ કયા પ્રકારે એના નિયમો જોવા મળતા હોય છે મહત્વના? આદેશાત્મક એટલે એમાં કે મેન્ડેટરી જોગવાઈ, ફરજિયાતપણે તમારે પાલન કરવાનું છે, તમારા ઉપરી આદેશ આપે છે. તો આ એવી બધી બાબતો છે અમુક કે જે બાબતોમાં પ્રમાણમાં સહેજ પણ કચાશ રહી જાય તો ચાલે નહીં. ફોર એક્ઝામ્પલ એન્ટી રેગિંગની બાબત છે, તો એન્ટી રેગિંગની બાબત એ એટલી ગંભીરતાથી કેન્દ્ર સરકાર લેવલે પણ લેવામાં આવે છે, યુજીસી પણ અવારનવાર તાકીદ કરે છે. તો આ આદેશાત્મક બાબત કહી શકાય કે તમારે એન્ટી રેગિંગ સ્કવોડ, એન્ટી રેગિંગ યુનિટ એ દરેક કોલેજ લેવલે પ્રસ્થાપિત કરવું. તે જ રીતે આઈસીસી એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન્સ કમિટી, જે જાતીય સતામણી અટકાવવા માટેની બાબત છે, તો અહીંયા આગળ સુપ્રીમ કોર્ટે અને હવે તો 2013માં કાયદો આવ્યો છે, તેમાં માર્ગદર્શિકાઓ છે કે તમારે દરેક કોલેજમાં, ખાનગી સંસ્થામાં પણ જાતીય સતામણી અટકાવવા માટે યુનિટ રાખવું, ઇન્ટરનલ કમ્પ્લેન્સ કમિટી જેને કહેવામાં આવે છે. તો આ બધા આદેશાત્મક બાબતો છે. પ્રતિરોધાત્મક બાબત, તો એમાં નિષેધ આપવામાં આવે છે કે કોલેજમાં જો ટીચર જતા હોય ભણાવવા તો તે એક પ્રકારની એની પોતાની સમાજમાં નૈતિકતાનું ધોરણ જળવાઈ રહે તેવા પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ. નશાયુક્ત હાલતમાં જો તે કોલેજમાં આવ્યો તો એ જરા પણ ચલાવી લેવા ના આવે, ડિસિપ્લિનરી એક્શન લેવાય. તો આ બધી પ્રતિરોધાત્મક બાબતો ગણી શકીએ. મહેતા સાહેબ, બે મહત્વના મુદ્દા એવા છે જે આપને અને દીક્ષિત સાહેબને મારે ઉપસ્થિત કરવા છે આપની સમક્ષ. સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે સમાનતાની વાત આવે છે, જ્યારે એક વિદ્યાર્થી તનતોડ મહેનત કરે છે અને જો એ પરીક્ષા પાસ કરી અને જ્યારે ઉચ્ચ શિક્ષણ તરફ જતો હોય ત્યારે જે એને પ્રવેશ પદ્ધતિ જે છે તો એને લગતા શું નિયમો છે એ જાણીએ. એ પહેલા પણ એક દર્શક મિત્ર અમરેલીને આપણી સાથે જોડાઈ રહ્યા છે, અનવરભાઈ. જી અનવરભાઈ નમસ્તે. હા નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હવે સર, એમાં એવું છે કે આરટીઈ ના કાયદાના જે નિયમ મુજબ મારે જાણવું હતું કે મારા બાબાને સાહેબ 2012માં જન્મ છે અને મેં એના ફોર્મ એપ્લિકેશન માટે તેને બધી પ્રોસેસ મેં પૂરી કરી દીધી, પણ મારો બાબો અહીંયા પ્રાથમિક શાળાની અંદર પહેલા ધોરણમાં ભણે છે, એટલે જયારે ફોન એપ્લિકેશન ઓનલાઈન આ બધું ચાલે છે તો મેં ઓનલાઈન એપ્લિકેશન માટે અરજી કરી એટલે ત્યાંથી રિજેક્ટ થઈને આવે છે કે તમારો બાબો પહેલા ધોરણમાં ભણે છે એવું લખે.
અનવરભાઈ, આપનો જે પ્રશ્ન છે પ્રાથમિક શિક્ષણને લગતો છે. કદાચ કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો પ્રાથમિક શિક્ષણ વિભાગ જે હોય એનો સંપર્ક કરી, શાળાનો સંપર્ક કરીને આપ એનો ઉકેલ મેળવી શકો છો. આજનો કાર્યક્રમ ઉચ્ચ શિક્ષણ અને કાયદો એ વિષયને લગતો છે. તો મહેતા સાહેબ, જ્યારે સમાનતાની વાત આવે છે, વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી અને બોર્ડની પરીક્ષા પાસ કરે છે, એ પછી જ્યારે પ્રવેશ મેળવવાનો આવે છે તો બની શકે કે કોઈ એક વિદ્યાર્થીઓ એક માર્ક માટે, બે માર્ક માટે પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. એના 90% હોય, 95% હોય. એ જ કેટેગરી માટે એવું પણ સાંભળવા મળતું હોય છે કે પેમેન્ટ સીટ ઉપર કોઈ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું અથવા NRI ક્વોટા હોય એમાં એડમિશન મળ્યું. તો આ અંગે કાયદો શું કહે છે? શું આ અંગે કાયદાની જોગવાઈઓ છે કે કોઈ વિદ્યાર્થી પેમેન્ટ વધુ કરે અને એને એડમિશન આપવું, એ અંગે કયા કાયદાના કયા નિયમો લાગુ પડે છે? કાયદાની જોગવાઈ તો અમરભાઈ સ્પષ્ટપણે આમાં એવી નથી કે વધારે પૈસા હોય તે ભણી શકે, પરંતુ બંધારણના અનુચ્છેદ 30 મુજબ અને અનુચ્છેદ 19(1)g મુજબ જોઈએ તો અનુક્રમે માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશનને પોતાની રીતે વ્યવસ્થા કરવાની શૈક્ષણિક સંસ્થાને એ સત્તા છે કે માઇનોરિટી કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન આપવા, ક્રિશ્ચિયન છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ છે તેમને. તે જ રીતે ખાનગી સંસ્થાઓ છે, આ પણ એક બહુ મહત્વની બાબત છે અમરભાઈ, કે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે તે ગ્રાન્ટ નથી મેળવતી સરકાર પાસેથી, અનુદાનમાં 1 રૂપિયો પણ એમને નથી મેળવવાનો હતો, એટલે એનું ફી સ્ટ્રક્ચર પ્રમાણમાં ઊંચું હોય છે. હવે અહીંયા આગળ જ્યારે સુપ્રીમ કોર્ટે 2002માં 11 જજોની બેન્ચના ડિસિઝન છે TMAPI ફાઉન્ડેશનનું, એમાં સ્પષ્ટપણે એમ કહ્યું છે કે જો રાજ્ય સરકાર પાસે પૂરતી કોઈ પણ પ્રોફેશનલ ફેકલ્ટીની પૂરતી સીટ ન હોય તો એના કારણે તેમણે ખાનગી કોલેજોની સીટ ઉપર રિઝર્વેશન પોલિસી ફરજિયાતપણે લાગુ ન પાડી શકાય. આની આ બાબત 2005માં PA ઇનામદારના કેસમાં વધારે સ્પષ્ટતાથી 7 જજોની બેન્ચે કહી કે તમે જો પેમેન્ટ સીટ ઉપર, પેમેન્ટ સીટ આપણે કહીએ છીએ પણ ખરેખર એવું છે કે આ પ્રાઇવેટ કોલેજો કે પ્રાઇવેટ યુનિવર્સિટી છે તો તેમને પોતાનો ટ્રેડ ઓક્યુપેશન ઓર બિઝનેસ એટલે કે આ પ્રોફેશન કરવાનો અધિકાર અબાધિત સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. એટલે એમાં બંનેનું કન્સેન્સસ, સહમતિ હોવી જરૂરી છે, રાજ્ય સરકાર અને જે તે સંસ્થા. હવે એમાં જે રીતની મેડિકલ અને અમુક ટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજો છે તો એમાં એવી રીતનો સહમતિ છેલ્લે કાયદાના સાથે નક્કી થઈ કે 75% સીટ છે તે રાજ્ય સરકાર પોતે પોતાની રિઝર્વેશન પોલિસી સાથે નક્કી કરે, અને એ પ્રમાણે જ્યારે 25% સીટ છે તે જે તે સંસ્થા પોતાની રીતે ભરી શકશે. પણ અહીંયા આગળ ખાલી સંસ્થાની પોતાની એ બાબત જોવા જેવી છે આપણે કે રાજ્ય સરકાર પૂરતી પર્યાપ્ત સીટો નથી આપતી, અનુદાન 1 રૂપિયો પણ સંસ્થા નથી લેતી, અને સાથે એ સંસ્થાઓ પોતે પોતાની રીતે આ સીટો. એટલે મહેતા સાહેબ ટૂંકમાં 75% એવા લોકો, એવા વિદ્યાર્થીઓ હોય કે જેમણે 90% માર્ક મેળવ્યા છે, અને શક્ય છે કે એ બાકીના 25%માં 50 કે 52% મેળવનારને પણ મળી શકે એડમિશન, અને એ લોકો અભ્યાસ કરતા હોય છે. આપની સાથે અમે દીક્ષિત સાહેબ સાથે ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઉચ્ચ શિક્ષણ અને કાયદો એ વિષય પર. આપણી સાથે અમદાવાદના એક દર્શક મિત્ર ધર્મેન્દ્રભાઈ જોડાઈ રહ્યા છે. જી ધર્મેન્દ્રભાઈ, નમસ્તે. નમસ્તે ધર્મેન્દ્રભાઈ. હા સર, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે કે મેં BCOM કરેલું છે. જી. અને BCOM મારા 51% આવેલા છે. જી જી. હવે મારે CA કરવું છે આગળ. જી. એના માટે સરકાર તરફથી કોઈ યોજના ખરી, અથવા સરકારી કોલેજમાં CA થઈ શકે, અથવા સહાય મળતી હોય? જી જી જી. મહેતા સાહેબ, સરકારી ધારાધોરણો મુજબ CA નો અભ્યાસ કરવા માટેના કોઈ વ્યવસ્થા ખરી? CA ના અભ્યાસ માટે તો અલગ આખું, આપ જાણો, CA ફાઉન્ડેશન, CA ઇન્સ્ટિટ્યૂટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે એમાં મને લાગે છે કે કદાચ ત્યાં જઈને જો એ સંપર્ક કરે તો વધારે નાણાકીય સહાય તો ઓછી નાણાકીય સહાય છે. દીક્ષિત સાહેબ, હવે આજે એડમિશનની બાબત છે, અથવા તો જે રીતે સેમેસ્ટર પદ્ધતિ છે, અથવા તો જે રીતે પરીક્ષા લેવામાં આવતી હોય છે, એવું પણ સાંભળવા મળે છે કે બોર્ડની પરીક્ષા આપ્યા પછી પણ વિદ્યાર્થીએ કોઈ પણ એક સ્પેસિફિક વિષય આધારિત જો ક્ષેત્રમાં જવું હોય તો ત્યાંની પાછી જુદી એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે જે તે કાઉન્સિલ લેતી હોય છે.
તો આ બધા અંગે કાયદો શું કહે છે? એવું છે કે સેન્ટ્રલાઇઝ એડમિશનની ને પરીક્ષાઓની જે જોગવાઈ કરવામાં આવી છે એના કારણે જે તે યુનિવર્સિટી કે જે બોર્ડ પરીક્ષા લે એ પછી પણ જે કોઈ ક્ષેત્રમાં મર્યાદિત ક્ષેત્રમાં જવું હોય તો એની પરીક્ષા આપવાની રહેશે. સવાલ એ છે કે જ્યારે યુનિવર્સિટીની અંદર સિલેબસ પ્રમાણે છોકરો ભણે છે અને એ પ્રમાણેના માર્ક્સ મેળવે છે તો પછી જે બીજી સંસ્થા કે જે માત્ર પોતે કશું ભણાવતી નથી એ પોતાનો સિલેબસ નક્કી કરીને પરીક્ષા લે તો એ કેટલા અંશે વ્યાજબી છે. અને એના કારણે થયું છે શું કે એ પરીક્ષાઓને માટે ખાનગી જે ટ્યુશન ક્લાસીસ છે એ ઢગલાબંધ પર ફી લે છે અને વાલીઓ ઉપર એ ખોટો બોજો પડે છે. એટલે સરકારે એ બાબતમાં પણ વિચાર કરવાની જરૂર છે કે જ્યારે યુનિવર્સિટી દ્વારા એ કે બોર્ડ દ્વારા એ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો અને એના માર્ક્સ આવ્યા હોય ત્યાર પછી આ બીજી પરીક્ષાનો બોજો મૂકીને આપણે આ મારે અફસોસ સાથે કહેવું પડે કે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે કે જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ છે એ ટ્યુશન ક્લાસીસ આવા બધા કોર્સીસ માટે બહુ મોટી ફી લેતા હોય છે અને એટલે જેની પાસે પૈસો હોય એ જ ભણી શકે એ પરિસ્થિતિ ઊભી થાય છે. મહેતા સાહેબ, જ્યારે દીક્ષિત સાહેબે પરીક્ષા પદ્ધતિ બાબતે કહ્યું તો હવે જ્યારે આ સેમેસ્ટર સિસ્ટમ એટલે કેવી રીતે ભણતર આપવું એ અંગેની જે બાબત છે ક્યારે પરીક્ષા લેવી કાયદાની જોગવાઈઓ સાથે સાંકળીને જો વિચારીએ તો આપ શું કહેશો? સેમેસ્ટર સિસ્ટમમાં અમરભાઈ એવું છે કે અમુક જે મેડિકલ તો નહીં પણ એન્જિનિયરિંગ અને કાયદા વિદ્યાશાખા એમાં પહેલેથી સેમેસ્ટર સિસ્ટમ છે જ, પણ બાકીના બધા જે છે બીકોમ છે કે જે બેઝિક ગ્રેજ્યુએશન કોર્સિસ બીકોમ બીએસસી બીએ વગેરેમાં સેમેસ્ટર સિસ્ટમ આપણે દાખલ કરી છે અથવા કરવી પડી છે યુનિવર્સિટીએ, એ એટલા માટે છે કે યુજીસીની જોગવાઈ આ કહે છે કે બને ત્યાં સુધી આપણે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવું. અને યુજીસી આપણે એ ન ભૂલવું જોઈએ કે રાજ્ય સરકારોને યુનિવર્સિટીને ને ગ્રાન્ટિનેટ કોલેજોને અનુદાન આપે છે, એટલે જો અનુદાન લેવું હોય તો એક શરત તરીકે તમારે સેમેસ્ટર સિસ્ટમ સ્વીકારવી પડે છે. મહેતા સાહેબ અને દીક્ષિત સાહેબ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, હેલો કાનૂનના હવે પછીના અંકોમાં પણ જુદા જુદા કાયદાની વિવિધ જોગવાઈઓને લઈને ઉપસ્થિત થતા રહીશું. જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન દર સપ્તાહે આજ દિવસે આજ સમયે. નમસ્કાર.